गुड मॉर्निंग स्टूडेंट, अंजलि विद्या मंदिर में आप सर्वनु हार्दिक स्वागत है। आज अपने बीजा धोरण में गणित गम्मत विषय लेवानो छे, जेमां आपणे चेप्टर नंबर 13 एटले के पाठ 13मो सौथी लांबू डगलू एटले के आपणे हवे लंबाई केवी होय, शेनेथी मापी शकाय, तमारी पासे कंई साधन न होय, फूटपट्टी के बीजू कहीं, तो तमे केवी रीते लंबाई मापी शको छो ते आपणे ही शीखवानुं रहेशे। तो आपणे जोईए आ चेप्टर 13ની શરૂઆતમાં આપણને નાનકડું એવું એક પ્રવૃત્તિ આપવામાં આવેલી છે, જે પ્રવૃત્તિ આપણે અહીં કરીએ તો કે ત્રણ મિત્રો સસલું, હાથી અને હરણ બગીચામાં સાથે રમતા હતા। એટલે કે સસલું, હાથી અને હરણ છે એ ત્રણે ત્રણ મિત્ર છે જે બગીચામાં સાથે રમતા હતા। જ્યારે હરણ છે એ કહે છે કે ચાલો આપણે જોઈએ પથ્થરનો પુલ પહેલાં કોણ પસાર કરશે, એમ કરી અને તે આશ્ચર્યથી કહે છે કોને, તો કે હાથીને અને સસલાને, કે આપણે જોઈએ કે આ પથ્થરનો પુલ છે જો તમને દેખાય છે ચિત્રમાં કે એ સૌથી પહેલાં કોણ પસાર કરશે। તો સસલું કહે છે કે હા તેમાં મજા આવશે, એ કે આપણને તેમાં મજા આવશે। તો આપણે જોઈએ કે હાથી કહે છે પરંતુ તમે બંને તો ઝડપી દોડો છો અને હું તો ધીમે ચાલું છું, હું જાણું છું કે તમારા બંનેમાંથી એક પહેલાં પુલ પસાર કરશે। એટલે કે હાથી છે એ કહે છે કે હું તો ધીમે ધીમે ચાલું છું અને તમે બંને, એટલે કે હરણ અને સસલું છે, એ બંને ખૂબ જ ઝડપથી દોડી શકે છે, એટલે મને તો ખબર જ છે હાથી કે તમે બેમાંથી કોક જ પહેલો પુલ પસાર કરશો, હું તો નહીં જ કરી શકું। એટલે પછી સસલું કહે છે કે ચિંતા ન કરો, ચાલો આપણે નિયમ બનાવીએ, આપણે દોડીશું નહીં પણ ચાલીશું। સસલું કહે છે કે આપણે દોડશું નહીં પણ ચાલશું, આપણે આવો નિયમ બનાવીએ। તો આપણે હવે જોવાનું છે તો કે શું તેમણે રમત છે એ શરૂ કરી। તો કે કેવી રીતે શરૂ કરી, તો કે જો તમને ચિત્રમાં દેખાય છે કે ત્રણે ત્રણ, પહેલાં હાથી છે, પછી ત્યાર પછી હરણ છે અને સસલું છે, તે ત્રણે ત્રણ ડગલા ભરી અને ચાલી જાય છે। તો આશ્ચર્યજનક રીતે છેલ્લે હાથી જીતી ગયો। કેમ બન્યું, તો કે આશ્ચર્યજનક થયું કે છેલ્લે હાથી છે એ જીતી ગયો। કેવી રીતે જીત્યો હશે, તો કે તમે કહી શકશો કે હાથી કેમ જીત્યો, તમને ખબર છે બાળકો કે હાથી શું કામ જીતી ગયો, તો કે ના। તો આપણે જોઈએ કે હાથી શું કામ જીતી ગયો, તો કે હાથી છે એનું ડગલું છે એ ખૂબ જ લાંબું હોય છે, જેથી તે મોટા મોટા ડગલા ભરી શકે છે, જ્યારે સસલું અને હરણ છે તે બંનેના પગ પણ ટૂંકા હોય છે અને તે ડગલા પણ નાના નાના ભરે છે, જેથી હાથી છે એ મોટા ડગલા ભરી અને ચાલીને જીતી ગયો છે। અને ત્યાર પછી આપણે જોઈએ કે સૌથી મોટા ડગલા કોણ ભરતું દેખાય છે તમને આમાં, તો કે સસલાભાઈ છે એ પ્રયત્ન કરે છે કે સૌથી લાંબુ ડગલું એ ભરી શકે, પણ સૌથી લાંબુ ડગલું તો હતું એ કોનું હતું, તો કે હાથીનું હતું। આ વાર્તાનું નાટક ભજવો, આ વાર્તા તમે કેવી રીતે કરો છો તે તમારા મિત્રો સાથે તમારે આ વાર્તાનું નાટક તમે ભજવી શકો છો। ત્યાર પછી આપણે જોઈએ કે આપણને એક પ્રવૃત્તિ આપવામાં આવેલી છે, તો કે શું છે, તો કે હું અહીં બેસું છું, મારો મિત્ર એટલે કે દૂર બેઠો છે તે હું શોધી કાઢીશ। અહીં એક આ બાજુએ એક છોકરો છે, એ બોલે છે કે મારો આ બાજુ એક મિત્ર બેઠો છે તેને હું શોધી કાઢીશ, હું અહીંથી બેસું છું અને એ કેવી રીતે શોધાશે, તો કે ત્રણ ચાર મિત્રોને ટુકડી બનાવો, લીટી દોરીને કોનું ડગલું સૌથી મોટું છે તે નક્કી કરવાનું રહેશે। એટલે કે ત્રણ ચાર મિત્રો તમે ભેગા બની અને એક ટોળી બનાવો, ટુકડી બનાવી અને સૌ લીટી દોરવાની છે, અને પછી તમારે લીટી ઉપર ડગલું ભરી અને તમારે જોવાનું છે કે કોણ તમારામાંથી કોનું ડગલું છે એ સૌથી મોટું છે અને કોનું ડગલું છે એ સૌથી નાનું છે, વચ્ચેનું અંતર શોધો અને તે બધા વચ્ચેનું અંતર છે એ કેટલું છે તે તમારે શોધવાનું છે। 92 અને તમારા વર્ગખંડની કોઈ એક બારી, આ બધા છે એને તમારે અંતર શોધવાનું છે, કે તમારા વર્ગખંડનું 92 છે ત્યાંથી લઈને તમારા વર્ગખંડની કોઈ પણ એક બારી છે એનું અંતર કેટલું થાય,
તે તમારે શોધવાનું છે. તો કેવી રીતે શોધશું? તો કે આપણે આપણા હાથનો વેદ છે કે ટચલી આંગળીથી લઈને અંગૂઠા સુધીની જે જગ્યા છે તેને આપણે એકદમ પોળો કરી અને તમારે વારાફરતી વારા તે એક બે એવી રીતે તમારે માપતું રહેવાનું, માપતું જવાનું, જેથી તમને ખબર પડે કે કેટલા વેદ થયા. અને તમારા વર્ગખંડથી બારીનું, તમારા વર્ગખંડની બારીનું માપ કેટલું થાય છે એટલે કે કેટલા વેદ થાય છે તે તમે જાણી શકો છો. આ જ રીતે કાળું પાટિયું એટલે કે આપણું બ્લેકબોર્ડ, અને તમે બેઠા છો તે જગ્યા એટલે કે તમે બેઠા છો તે જગ્યા અને ત્યાંથી લઈને બ્લેકબોર્ડની અંતર કેટલું થાય છે તે તમારા મિત્રને તમે કહી શકો છો, તે તેના વેદ વડે માપી શકે છે. ત્યાર પછી આપણે જોઈએ કે હાથ કે આંગળીઓ, એટલે કે હાથ અને એની આંગળીઓ. રજત તેના હાથની વેદનો ઉપયોગ કરી કેટલીક વસ્તુઓની લંબાઈ શોધવા ઈચ્છે છે, જે ચિત્રમાં તમને બતાવ્યું છે. જો રજત છે એ એની પાસે બેટ છે, એ બેટની હાથનો વેદ છે, જો એ વેદથી એ બેટને માપે છે કે કેટલા વેદનું આ બેટ છે, તે બધી વસ્તુઓ માપવાનો પ્રયત્ન કરે છે. આ બધી જ વસ્તુઓની લંબાઈ શોધવા તે વેદનો ઉપયોગ કરી શકશે કે જો અહીંયા પડી છે બધી જ વસ્તુઓની લંબાઈ શોધવા માટે તે વેદનો ઉપયોગ કરી શકશે? તો કે ના, પેન્સિલ છે એ વેદ કરતાં નાની પણ હોઈ શકે, તો તેને આપણે હાથની આંગળીઓ છે તેના વડે આપણે માપી શકીએ. એક સેટ બાજુ બાજુમાં આંગળીઓ રાખી અને તે આંગળીઓથી લઈને આપણે તેની લંબાઈ છે, ઇરેઝર છે, શાર્પનર છે, તેની બધાની લંબાઈઓ આપણે માપી શકીએ. કેવી રીતે? તો કે આપણે હાથની આંગળીઓ અને એના કરતાં મોટી વસ્તુઓ હોય તો આપણે વેદ વડે માપી શકીએ. તમારી આજુબાજુની કોઈ વસ્તુઓ વેદ કરતાં નાની છે તો તેમના નામ લખો. તમારી આજુબાજુની એવી કેટલી વસ્તુઓ છે જે વેદ કરતાં નાની છે? તો કે આપણે ક્લાસરૂમમાં બેઠા હોય તો આપણી આજુબાજુમાં છે પેન્સિલ છે, ઇરેઝર છે, શાર્પનર છે, એ બધું આપણું થયું એ વેદ કરતાં નાનું હોય છે. તેને આપણે આંગળીઓ વડે માપી શકાય. તે વસ્તુઓની લંબાઈ શોધવા તમે શાનો ઉપયોગ કરશો? તો કે આપણે આંગળીઓનો ઉપયોગ કરી શકીએ. હવે ત્યાર પછીની આપણને એક પ્રવૃત્તિ આપવામાં આવેલી છે, તે પ્રવૃત્તિ આપણે જોઈએ. ઓકે, માટીનું ઘર બનાવો, એટલે કે માટીમાંથી ઘર બનાવો. જુઓ કોની માટીનું ઘર ઊંચું છે અને કોણ માટીનું ઘર સૌથી ઊંચું બનાવે છે તે તમારે જોવાનું છે. તમારા માટીના ઘરની ઊંચાઈ શોધવા તમે તમારી આંગળીઓનો ઉપયોગ કરી શકો છો. તમારા માટીના ઘર, જો અહીંયા બે છોકરાઓ છે તે તેના માટીના ઘર છે એ આંગળીઓ વડે તેની ઊંચાઈ કેટલી છે તે માપે છે અને જુઓ તે માપી શકે છે. તો કે કેવી રીતે? જો તમને ચિત્રમાં દેખાડ્યું છે એ પ્રમાણે તે આંગળીઓ વડે તેને માટીનું ઘર કેવડું બનાવ્યું છે તે માપી શકે છે અને તમે તેમાં આંગળીઓનો ઉપયોગ કરી શકો છો. કોણે સૌથી ઊંચું માટીનું ઘર બનાવ્યું? તો કે તમે આ પ્રવૃત્તિ તમે કરજો અને તમને આ પ્રશ્નનો જવાબ મળશે. કોની માટીનું ઘર સૌથી નાનું છે ને કોનું મોટું છે? ત્યાર પછી આપણે એક અનુમાન કરો, એવી રીતે તમને એક અનુમાન કરવાનું આપેલું છે. તો કે કેવી રીતે કરશો? તો કે બે નારિયેળીને જુઓ. આ આજુબાજુમાં બે તમને નારિયેળીનું ચિત્ર આપેલું છે. જો મોટી નારિયેળી 6 મીટર ઊંચી હોય તો નાની નારિયેળી કેટલી ઊંચી હશે? એટલે કે જે આ મોટી નારિયેળી છે એ 6 મીટર ઊંચી છે તો નાની નારિયેળી છે એ કેટલી ઊંચી હશે? તો કે આપણને મોટી કરતાં નાની છે એ અડધી દેખાય છે, એટલે કે આપણે 6ના આપણે 2 ભાગ કરીશું. તો કે 3 અને 3, એટલે કે તે 6 કરતાં અડધું થયું એટલે કે 3 મીટર ઊંચી હશે. તમારા અનુમાનને ચકાસો અને તમારા જો અહીંયા આપણને એક બાજુમાં પ્રવૃત્તિ આપેલી છે તો કે શું? તો કે તમારું જે અનુમાન કરેલું છે એ બધું તમારે ચકાસવાનું છે. નીચે આપેલી વસ્તુની લંબાઈ કે ઊંચાઈનું અનુમાન કરો, તમારા જવાબની ચકાસણી કરવા લંબાઈ શોધો. તમારે અનુમાન કરી અને લંબાઈ શોધવાની છે. તો આપણે શોધીએ, તમારા બહેનની ચોટલાની લંબાઈ કેટલી હશે? એટલે કે તમારી બહેન હોય તો તેના ચોટલાની લંબાઈ તમે માપી અને તમે કહી શકો છો કે તેની લંબાઈ કેટલા વેદની હશે. ત્યાર પછી આપણે જોઈએ કે અહીં આપણને વસ્તુનું નામ, મારું અનુમાન અને
परिणाम શું આવ્યું તે આપણે કરવાનું છે. તો કે સૌ પ્રથમ આપણને આપેલો છે એ પ્યાલો એટલે કે ગ્લાસ આપેલો છે. તો તેને આપણે કઈ રીતે માપીશું? તો કે આંગળીઓ વડે. તો કે આપણે આપણે અનુમાન કરીએ કે આપણી આંગળીઓ એક ગ્લાસની ઊંચાઈ આપણે માપવા જઈએ તો આપણી આંગળીઓ વધીને 8 જેટલી આંગળીઓ જોઈએ જ્યારે આપણે તે ગ્લાસની ઊંચાઈ માપી શકીએ. તો આપણે અને પરિણામમાં આપણે તે માપીને પણ જોઈએ. પહેલાં આપણે ખાલી અનુમાન કર્યું કે 8 જેટલી ઊંચાઈનો હશે. તો હવે આપણે માપીને જોયું તો 8ની બદલે 7 નીકળ્યું એટલે કે આપણું પરિણામ છે એ 7 આંગળી ઊંચો ગ્લાસ છે. જો એના કરતાં ઊંચો ગ્લાસ હોય તો 8નો હોઈ શકે. ત્યાર પછી આપણે જોઈએ તો કે ડોલ. આપણે ઘરની જે વસ્તુઓ છે તો ઘરમાં આપણે જે બાલટી હોય છે તે આપણે ડોલ લઈ અને જોઈ શકીએ કે તે કેટલા વેદની છે. તો કે ડોલ છે વધીને 3 વેદ જેટલી લાંબી હોઈ શકે. આપણે અનુમાન કર્યું કે 3 વેદની છે તો કે હા બરાબર છે. તેનું પરિણામ આવ્યું કે હા આપણે માપીને જોયું કે હા ડોલ છે એ 3 વેદ લાંબી છે. તમે તમારા વેદ વડે આ પરિણામ અને આ અનુમાન છે એ કેવી રીતે કરશો તે તમે માપી શકાય છે. ત્યાર પછી તમારો હાથ, તમારા હાથને દીવા સળીની સળી વડે તમારે કેટલી સળી જેટલો લાંબો છે તે તમારે અનુમાન કરી અને જોવાનું છે. અને ત્યાર પછી દીવા સળીની સળી લઈ અને તમારે માપીને જોવાનું છે તો કેટલો થાય તે તમે આ બધી પ્રવૃત્તિઓ તમારી રીતે ઘરે કરી શકો છો. બધી ઘરમાં હોય એવી જ વસ્તુઓ અહીં લીધેલી છે. ત્યાર પછી આપણે જોઈએ કે બિલાડીનો ખોરાક ઉંદર કે દૂધ. બિલાડીનો ખોરાક કયો છે? તો કે ઉંદર છે કે દૂધ છે. તો આ રીતે આપણને એક ચિત્ર આપવામાં આવેલું છે. એ ચિત્રમાં આપણે અહીં જોવાનું છે કે કઈ રીતે આપણે અહીં પ્રશ્નને નીચે આપેલા જવાબ આપીશું. તો કે તમારી આંગળીઓનો ઉપયોગ કરીને ઉંદર અને દૂધ વચ્ચેનું અંતર શોધો. હવે આપણે ઉંદર છે અને એનું દૂધ છે એ વચ્ચેનું અંતર કેટલું થાય? તો કે ઉંદર અને દૂધ વચ્ચેનું અંતર છે એ એક આંગળીનું છે એટલે કે આપણે અહીં લખીશું એક આંગળ. પછી ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે બિલાડી અને ઉંદરથી કેટલી દૂર છે, કેટલા આંગળ દૂર છે? તો કે બિલાડી છે એ ઉંદરથી કેટલા આંગળ દૂર છે? તો કે 5 આંગળ છે. બિલાડી છે એ ઉંદરથી 5 આંગળ દૂર રહેશે. જ્યારે બિલાડી દૂધથી કેટલી દૂર છે? તો કે જ્યારે બિલાડી છે એ દૂધથી કેટલી દૂર રહેશે? તો કે બિલાડી છે એ દૂધથી 4 આંગળ દૂર રહેશે. ત્યાર પછી એનો પ્રશ્ન છે કે બિલાડી કોની શાક પાસે પહેલાં પહોંચશે, ઉંદર કે દૂધ? તો કે બિલાડી છે એ દૂધ પાસે પહેલી પહોંચશે કારણ કે દૂધ છે તે તેની 4 આંગળ નજીક છે જ્યારે ઉંદર છે તે તેની 5 આંગળ નજીક છે. ત્યાર પછીનો પ્રશ્ન છે ઉંદર પોતાની જાતને બચાવી શકશે કેવી રીતે? તો કે બિલાડી હજી દૂધ સુધી પહોંચે ત્યાં સુધીમાં બિલાડી દૂધ પીવે ત્યાં સુધીમાં ઉંદર દોડી અને ઘર જો આપેલું ઘર છે તેમાં તે વયો જાય. તો કે 3 આંગળ નજીક ઘર છે જેથી 3 આંગળ ઘર છે જેથી તે ઘરમાં વયો જાય તો તે બચી શકે છે. આ ચિત્રનો ઉપયોગ કરીને વાર્તા કહો. તમારે આ ચિત્રનો ઉપયોગ કરીને વાર્તા કહેવાની છે. તો કે આપણે કેવી રીતે કહીશું? તો કે બિલાડી છે એને દૂધ પાસે પહોંચતા 4 આંગળ જેટલી વાર લાગશે જ્યારે ઉંદર છે એને ઘર સુધી પહોંચતા 3 આંગળ જેટલી વાર લાગશે. તેથી ફટાફટ ઉંદર છે એ ઘર સુધી પહેલાં પહોંચી શકે છે જ્યારે બિલાડીને પહોંચતા વાર લાગે છે. તેથી બિલાડી ઉંદર બચી જશે અને બિલાડી છે તેને દૂધ મળી જશે. ત્યાર પછીનો પ્રશ્ન છે ઉંદરની પૂંછડી કેટલી લાંબી છે? તો કે ઉંદરની પૂંછડી છે એ કેટલી લાંબી છે? તો કે આપણે જોઈએ કે ઉંદરની પૂંછડી છે એ 3 આંગળ લાંબી છે. કોની મૂંછ વધારે લાંબી છે, ઉંદર કે બિલાડીની? કોની મૂંછ છે એ વધારે લાંબી છે? તો કે ઉંદરની છે કે બિલાડીની? તો કે બિલાડીની મૂંછ છે એ વધારે લાંબી છે. ત્યાર પછી આપણને
હજી એક આ રીતની પ્રવૃત્તિ આપેલી છે, માપો અને દોરો. તો કે પથ્થરથી બે આંગળ દૂર પાંદડું દોરો, કે પથ્થર છે એનાથી આપણને બે આંગળ દૂર છે ગમે એવું એક પાંદડું દોરવાનું છે. વાંદરાથી પાંચ દિવાસળી દૂર કેળું દોરો, કે વાંદરાથી પાંચ દિવાસળી દૂર છે એક કેળું દોરવાનું છે. તો તમારે અહીં આ પ્રવૃત્તિ તમારે ઘરે દોરવાની છે. તમારે નીચેની જે બધી તમને આપેલી છે તે વાંચી અને તમે આ પ્રવૃત્તિ અને આખું ચિત્ર દોરાઈ ગયા પછી વાંદરાથી નાકથી કેટલું દૂર છે તે શોધો. તે પછી તમારા પ્રશ્નો નીચે આપેલા છે તેનો જવાબ આપવાનો રહેશે. ત્યાર પછી આપણે જોઈએ કે શું એજ છે, એટલે કે શું એજ છે, એટલે કે શું છે. આપણે જોઈએ રીતે કે સંજુ અને તેના મિત્ર શરીરના જુદા જુદા ભાગોના માપ શોધવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. જો આપણને ચિત્ર આપેલું છે કે સંજુ છે અને તેના ઘણા બધા મિત્રો છે, તે તેના શરીરના જુદા જુદા ભાગો છે તેનું માપ શોધવા માટેનો પ્રયત્ન કરી રહ્યા હતા. તેમને જે મળ્યું તે અહીં રજૂ કર્યું છે, કે જો તમને એમને જે જે માપ મળ્યું છે તે અહીં તે એ લોકોએ અહીં રજૂ કર્યું છે. તો કે મારો ચહેરો એક વેદ લાંબો છે, સૌથી પહેલું છે તે કહે છે કે મારો ચહેરો છે એ એક વેદ લાંબો છે. જો તે તેનો ચહેરો વેદ વડે માપે છે. ત્યાર પછીનું કહે છે કે મારો હાથ પગ જેટલો લાંબો નથી. જો તે પગ અને હાથ લાંબો કરી અને માપે છે કે મારો હાથ છે એ પગ જેટલો લાંબો નથી. મારું કપાળ ચાર આંગળ પહોળું છે. એક છોકરી છે તે તેનું કપાળ માપે છે કે મારું કપાળ છે એ ચાર આંગળ પહોળું છે. તેમણે જે કહ્યું તેની સાથે તમે સંમત છો? તો કે હા, આપણે સંમત છીએ કે આપણે આવી રીતે આપણે માપ કરી શકીએ છીએ. ચકાસો તમારા કેટલા મિત્રોને છે કે એક વેદ લાંબો ચહેરો. તો કે તમારે આ જેટલા આપેલા છે તે તમારે અહીં પ્રવૃત્તિ દ્વારા તમારે આ પ્રશ્નોનો જવાબ આપવાનો છે. તમારા મિત્રો સાથે તમારે બેસી અને આ પ્રવૃત્તિ તમારે પૂર્ણ કરવાની રહેશે. પ્રયત્ન કરો અને તમારા શરીરના બીજા ભાગોનો તમારા આંગળાની મદદથી માપો અને તેની લંબાઈ અહીં લખવાની રહેશે. આ પાઠ છે, આ ગણિતનું ચેપ્ટર છે એ અહીં પૂર્ણ થઈ છે. આપણે આમાં શીખ્યા કે આપણે આ વેદ અને આંગળીઓ વડે અને દિવાસળીઓ વડે આપણે લંબાઈ માપી શકીએ છીએ. ત્યાર પછી જો આપણે વેદ અને આંગળીઓ વડે અથવા તો દિવાસળીઓ વડે આપણે લંબાઈ ન માપી શકીએ તો આપણે ફૂટપટ્ટી વડે પણ માપી શકાય છે, તે આપણે પછી આગળ શીખીશું. આ પાઠ છે એ પૂર્ણ થઈ છે. આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.